હાલ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી કિડ્સ કિચનમાં. આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણા બટેકાનું શાક. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને તમારે લાઈક કરવાનો છે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. આપણે મિત્રો આપણી બધી સામગ્રી તૈયાર કરી લેવાની છે. મિત્રો, હવે આપણે બધી સામગ્રી લઈ લીધી છે. મિત્રો, આપણે 250 ગ્રામ રીંગણા અને 250 ગ્રામ બટેકા લીધા છે. તો મિત્રો, હવે આપણે કોથમરી મોરવાની છે. કોથમરી સુધાર્યા પહેલા આપણે તેને ધોઈ નાખવાની છે સારી રીતે. હવે આપણે કોથમરી મોરી લેશું. મિત્રો, કોથમરીને ઝીણી ઝીણી મોરવાની છે. આપણે જવાનું ખાંડણીમાં નાખી દઈશું અને પછી તેને કાઢી નાખવાનું. જોઈ શકો છો આપણું ચવાણું. હવે આપણે રીંગણાને ભરવા માટે તેનો મસાલો તૈયાર કરશું. તો ચાલો આપણે મસાલો બનાવવાનો. સૌપ્રથમ આપણે ચવાણું નાખી લીધું છે, તેની માથે કોથમરી, તેની માથે આપણે 2 ચમચી ખાંડેલું મરચું, ત્યારબાદ 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને 1 ચમચી જીરું અને તેની માથે ગરમ મસાલો, 2 પાવડા તેલ. હવે આ રીતે મસાલાને હલાવી નાખવાનો છે. આપણે રીંગણા બટેકા બંને ધોઈ નાખ્યા છે. આ રીતે જે રીંગણાના કાટાળા ભાગ હોય છે તે આપણે કાઢી નાખવાનો છે અને બટેકાની છાલ ઉતારી નાખવાની છે. આપણે બટેકાના 4 ચીરિયા કરવાના છે. આ રીતે આપણે બટેકાને 4 કટકા કરવાના. હવે આપણે રીંગણાના ચીરિયા કરી નાખવાના છે 4. મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આ રીતે તેને આપણે જે 4 કટકા કર્યા હતા રીંગણામાં તેની અંદર આપણે આ રીતે તેને ભરી નાખવાનું છે અને બટેકામાં પણ તે રીતે વચ્ચે વચ ભરી નાખવાનું છે. મિત્રો, અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હવે આપણે પણ ગેસ શરૂ કરી દઈશું. તેની ઉપર આપણી કડાઈ મૂકી દઈશું અને તેની અંદર આપણે 4 પાવડા તેલ નાખી દઈશું. તેલ આવી જાય એટલે તેની અંદર 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી હિંગ નાખી દેવાની છે. હવે તેની અંદર આપણે આપણા રીંગણા બટેકા નાખી દેવાના છે, જે આપણે ભર્યા હતા. મિત્રો, અમારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અમે છેલ્લે છેલ્લે ટેસ્ટ કરીને પણ બતાવવાના છે કે કેવું શાક બન્યું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો હવે આપણે તેને ઘડીક વાર ચડવા મૂકી દઈએ. હવે મિત્રો, આપણે ટમેટા મોરીને નાખી દેવાના છે અને તેને મિક્સ કરી નાખવાનું છે. તો મિત્રો, હવે આપણે આની અંદર 2 ગ્લાસ પાણી નાખવાનું છે અને શાકને બરોબર ચડવા મૂકી દેવાનું છે. મિત્રો, આપણું શાક બરી ન જાય તેથી આપણે વચારે વચારે આ રીતે ચેક કરતું રહેવાનું છે. તો મિત્રો, શાક આપણું ચડી ગયું છે. જોઈ શકો છો મિત્રો આપણું શાક. તો હવે ચાલો આપણે તેને ટેસ્ટ કરશું. તો મિત્રો, આપણું શાક બની ગયું છે. ચાલો હવે આપણે એને ટેસ્ટ કરવાની વારી છે. ચાલો આપણે બધા ટેસ્ટ કરશું. મિત્રો,
જબરદસ્ત. તમે તો તમને અમારો વિડિયો પસંદ આવ્યો તો વિડિયો ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે બીજા નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો.